અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહામુકાબલો જોવા રહેશે મેદાનમાં ઉપસ્થિત. ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સૂચના પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર, 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિત દેશના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ મેચ નિહાળવા રહેશે ઉપસ્થિત. ફાઇનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સૂર્યકિરણ ટીમ કરશે દિલ ધડક એર શો. પહેલી ઇનિંગ્સના ડ્રિંક્સ બ્રેકમાં લોકપ્રિય ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવી સહિતના કલાકારો બોલાવશે રમઝટ, તો વિશ્વની સૌથી મોટી આતિશબાજીનું પણ થશે આયોજન. ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચને ધ્યાનમાં લઈને અમદાવાદ ફેરવાયું પોલીસ છાવણીમાં. 6,000 પોલીસ કર્મીઓ સહિત 10,000થી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત. એનડીઆરએફ રેપિડ એક્શન ફોર્સના સ્ટાફ સાથે ગોઠવવામાં આવી એન્ટી ડ્રોન સિસ્ટમ. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ચુરૂ અને ઝુંઝુનમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે તેલંગાણામાં કરશે ચૂંટણી પ્રચાર, તો કોંગ્રેસ સહિત તમામ રાજકીય દળોએ લગાવી ચૂંટણી પ્રચારમાં પૂરી તાકાત. દિલ્હીમાં વાયુ ગુણવત્તામાં સામાન્ય સુધારા બાદ ગ્રેપનો ચોથો તબક્કો હટાવવામાં આવ્યો. સોમવારથી તમામ શાળાઓ થશે શરૂ, પરંતુ આગામી એક સપ્તાહ સુધી શાળાઓમાં આઉટડોર પ્રવૃત્તિ પર રહેશે પ્રતિબંધ. લોકોની આસ્થાના મહાપર્વ છઠ પૂજાને જોતા સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ. આજે સૂર્યને અર્પણ થશે અર્ધ્ય, તો અમદાવાદમાં 50,000થી વધુ લોકો ઇન્દિરા બ્રિજ અને નારાયણ ઘાટ ખાતે છઠ પૂજાના પર્વની કરશે ઉજવણી.